વર્ષ 1971 માં કચ્છ સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધના સાક્ષી માતપણની 300 થી વધુ વીરાંગના મહિલાઓ કે જેમને દુશ્મન દેશના વિમાનો ઉપરથી બોમ્બ ફેંકી રહ્યા હતા, બોમ્બમારામાં નષ્ટ થયેલા ભુજના એરપોર્ટ રનવેની જીવના જોખમે કામગીરી કરી હતી. વીરતા અને સાહસિક બનાવને 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. કચ્છ સરહદે વર્ષ 1971ના ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં 1968ના તૈયાર થયેલા એરપોર્ટ રનવે પર પાકિસ્તાની એરફોર્સ દ્વારા 90થી વધુ બોમ્બ યુદ્ધ જહાજ દ્વારા ફેંકતા 73 બોમ્બ ટાર્ગેટ થયા હતા, જેના કારણે સરહદી કચ્છ જિલ્લાની એકમાત્ર એર સ્ટ્રીપ નષ્ટ થઈ ગઈ હતી. યુદ્ધ ચરમસીમાએ પહોંચી ચૂક્યું હતું. આ માટે રનવે પૂર્વવત કરવો અતિ આવશ્યક હતો. તત્કાલીન કચ્છ કલેક્ટરની એર સ્ટ્રીપ પૂર્વવત માટેની અપીલના પગલે માધાપરની શસ્ત્ર વગરની 300 જેટલી સાહસી મહિલાઓએ પૂરા જોમ સાથે યુદ્ધમાં શ્રમદાન સાથે સહભાગી બની હતી. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું, સતત હુમલાઓનો ભય, અને બીજી તરફ બને એટલી જલ્દી એર સ્ટ્રીપ નિર્માણ કરવાનું કામ. પરંતુ કચ્છની મહિલાઓ ડરી જાય એમ નહોતી. પડકારને સામી છાતીએ સામનો કરી કામ કરવાનું નક્કી કરી લઈ રાત દિવસ સતત 72 કલાક સુધી મહેનત કરીને યુદ્ધની સાયરનો વચ્ચે એરપોર્ટને વિમાન ઉતરાણ કરી શકે તે માટે તૈયાર કરી બતાવ્યું હતું. વર્ષ 1971 ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ. યુદ્ધમાં માધાપરની મહિલાઓનું યોગદાન. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની વાત કરતા વીરાંગના મહિલાએ જણાવ્યું હતું કે ભુજની રનવે નષ્ટ થતાં સમારકામ કામગીરી હાથ ધરાઈ હતી. ભુજ એરફોર્સના અધિકારીઓ અમારી પાસે આવ્યા અને મદદ માંગી. હું ત્યારે યુવાન હતી. મારા માતા પિતા ન હોવા છતાં દેશની રક્ષા કાજે એવો જુસ્સો હતો કે હું રનવેની કામગીરીમાં જોડાઈ હતી. આજે આ ઘટનાને 50 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. શરૂઆતમાં 25 વર્ષ સુધી કોઈએ અમારી આ વીરતાની પૂછા ન કરી ત્યારે દુઃખ થયું હતું. મારી ઉંમર બોમ્બ પડ્યા ત્યારે 24 વર્ષની હતી ઉંમર, અને ચાલુ લડાઈમાં અમે કામ કરવા જતી હું 300 બાયું ભેગી હું કામ કરતી હું. જ્યારે એરપોર્ટમાં બોમ્બ પડ્યા, એક રાતમાં 18 બોમ્બ ફેંક્યા હતા, ત્યારે અમે ત્યાં કને બહુ તેડી અમારી જીવનીનું જોશ હતું તો અમે તરત કામ કરવા લાગી જતી હું. એક દિવસ અમને જમવા ન મળ્યું. પહેલે દિવસે તો અમને કાંઈ ન મળ્યું. પાણી અમે અમારી બાજુમાં ગમેલા હોય એમાં પાણી પી ગરમ ગરમ. પછી ભૂજથી સંતો આવ્યા મંદિરના, તો એને ખ્યાલ ખબર પડી કે હા આને આ બાયું આવ્યું એને એરપોર્ટમાં, તો એને ખાવા પીવા નથી તો એ ફ્રૂટ ને સુખડી લઈ આવ્યા. તો અમે સાડીના પાલવમાં લઈને ખાતા અને કામ કરતા. તો અમે અઠવાડિયું સુધી એમને એ ચાલુ રાખ્યું રેગ્યુલર કામ. તો 8 દી થયા, પછી 8-9 મે દી એર ઉતર્યું. 6મી રનવો તો તૈયાર થઈ ગયો, અને ખાડા પછી ફૂટના ઊંડા હતા બહુ, અને બહુ તકલીફવાળું કામ હતું. પણ અમે કામ જોશથી કર્યું. અમને અમારો ભારત બચાવો હતો, એટલે અમને એ જ હતું કે ના ભારત આપણો બચી જાય ગમે તેમ કરીને એમ. તો અમે અમારા રીતે કામ કરતી હું. અને અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે, તો મારી તો એક જ બેબી છે, એક જ છોકરી છે, તો એ તો મારી છોકરી સાસરે ગઈ છે, અને હું એકલી જ છું ઘરમાં. મારા પરિવારમાં બીજું કોઈ નથી. તો હું આજ મારી ઉંમર 75 વર્ષની છે, તો હું 74 વર્ષ સુધી મેં કામ કર્યું બધું. આ ધાડી ભરવાનું ને એ કામ કર્યું, ખોદવાનું ને એ, અને હવે મેં 2 વર્ષ થયા કામ મૂક્યું એ. તો હવે જે છે એ ભગવાન હલાવ્યા રાખે, અને હા હાલ્યા રાખી. બાકી અમારી તો પરિસ્થિતિ બહુ ખરાબ એ, પણ તો ઉંમર થઈ એ પ્રમાણે અમને ઉપરવાળો હાલ આવે. આ યુદ્ધને લઈને તમારો કેટલી જગ્યાએ સન્માન થયો છે અને શું શું ફાયદા થયા? અમારી યુદ્ધના લીધે અમારે જ્યારે યુદ્ધ થઈ ગયું અને બધું ઇન્દિરા ગાંધી આવી ત્યારે અમને એવો મળ્યો હતો 50,000. તો અમે પંચાયતમાં આપી દીધા ઇન્દિરા ગાંધી ત્યારે હતી, અને અમને હાથમાં તો કાંઈ ન મળ્યું. પછી અમને જ્યારે એરપોર્ટે અમારું સન્માન થયું 16-15માં, 15માં,
ત્યારે અમને 50,000 મળ્યા, તો અમે એ બધાએ પંચાયતમાં દીધા, તો અમને 1% ના મળ્યો. હવે એ 300 બાઈમાંથી કોણ લે ને કોણ ન લે, કેને દઈ ને કેને ન દઈ. હા, કોઈએ આમાં જ ન કર્યા અમને, કે લો બેનું આવે આ, તમે આમાંથી ભલે 600 રૂપિયા આવે તો લઈ લો એમ. એટલે અમે પછી અમને ગોકુળા ટ્રસ્ટમાંથી ટાઉન હોલમાં, તો તે દી અમને 11,000 મળ્યા. અમે 6 બાયું જ ગયું હતું, 11,000 મળ્યા, તો એ 11,000 પંચાયતમાં આપી દીધા. તો અમને તો 1% ક્યાંયથી અમને ફાયદો જ નથી થયો ક્યાંયથી, કે આ વિલંગનું બેનુંને. આ હમણાં ફિલ્મવાળા જ્યારે પિક્ચર ઉતરેલું આ, ત્યારે અમને આ મુકેશ દુધૈયા ભાઈ આવ્યા, એ ડાયરેક્ટરે, તો ઓલી પિક્ચર ઉતરેલી ને વિરંગના નામની, તો એ લોકોએ બધી વિરંગનું બહેનોને અમને 10,000 આપ્યા, 11,000 આપ્યા. પહેલાં અમને 1,000 આપ્યા હતા, પછી 12 મહિના રહીને પાછા 10,000 આપ્યા. બાકી અમને સરકાર તરફથી કે કાંઈ નથી મળ્યું, પણ અમે ઘણું અમે કામ કર્યું. અમે તો અમારા રીતે અમને એમ થયું કે ભારતને બચાવવું, અને હજી પણ આપને એવું તેવું હોય તો આપે પણ જવા તૈયાર રહી. હવે જ્યારે અમને સન્માન આપી રહ્યા છે, ખબર અંતર પૂછી રહ્યા છે, તો ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છીએ. 1971ના યુદ્ધના સાક્ષી એવા વિરાંગના મહિલાઓ પૈકી એક એવા તે દિવસની યાદ કરીને અમે આજે પણ ગર્વ અનુભવીએ છીએ કે અમે દેશની રક્ષા માટે ઉપયોગી થયા. દેશની રક્ષા કરવાનો મોકો મળતા અમારું જીવન ધન્ય બન્યું છે. દરેક ભારતીય નાગરિકે દેશ માટે આદર અને પ્રેમ દાખવો જોઈએ. શરૂઆતમાં પહેલા દિવસે પાકિસ્તાન દ્વારા બોમ્બ ફેંકતા સાયરન વાગતું ત્યારે ભય લાગતો, પરંતુ દેશ માટે કામ કરવાનું છે તે લાગણીએ અમે સતત 3 દિવસ સુધી કામગીરી કરીને ભુજનું રનવે તૈયાર કર્યું હતું. તે ફળસ્વરૂપે 1971ના યુદ્ધમાં આપણા દેશનો નાપાક પાકિસ્તાન સામે ઝળહળતો વિજય થયો હતો. દેશ માટે મરી મીટવાની હતી ભાવના, દુશ્મનોને ધૂળ ચાટતા કરવામાં હતો ફાળો. મારી 3 દીકરીઓ હતી, હું 1 6 વર્ષની, 1 4 વર્ષની, 1 1.5 વર્ષની. એને હું મારી મા કને મૂકી અને કામ કરવા જતી, ના પાડતો હતો, અને 300 બાયું કામ કરતી હતી. 3-4 દિવસ સુધી એમને કામ કરવા જ્યાં, અને હું કામ કરવા જતો હતો, પાણીની ખાવાની બધી તબલ હતી, પણ સ્વામિનારાયણ મંદિરના સાધુ આવતા તો ગેસિયો લઈને આવતા, અમને ખાવા દેતા અને અમે કામ કરતા હતા. માથે ઉપરથી રેમન ઉઠતા હતા અને સારણ થાય તો અમે લખાઈ જાય, અને નકો વળી કામ કરવા મળી જાય પાછા, અને બીકને મારે દોડાદોડ કરીને કામ કરતા, વળી કામ કરીને વળી લખાઈ જાય, સારણ વાગે વળી લખાઈ જાય. બહુ ખરાબ સ્થિતિ હતી, પણ તોય અમને કીધું એટલે જવું તો પડે ને. અત્યારે તમારી પરિસ્થિતિ શું છે? અત્યારે મારી પરિસ્થિતિ, મારે 3 દીકરી પીણી જીવે, બધી સાસરે જીવે, હવે એટલે મારે મારો ઘરવારો તો છે નહીં. આજે 1969 સાલમાં મારો ઘરવારો, મારી દીકરી મને મૂકી દીધી હતી, તને જણીને, તો મેં દીકરીને મોટું કર્યું કમાઈ કમાઈને, હવે મને મારી દીકરી ખાવા દે, અને મારી દીકરીનું મકાન છે એમાં હું રહું. સરકાર તરફથી અમને કંઈ નથી મળ્યું. અમને બીજા લોકોએ કોઈ કે વળી સાડી કે કંઈ 1,000 રૂપિયા કે કંઈ થેલો કે કંઈ આપીએ, પણ સરકાર તરફથી અમને કંઈ નથી મળ્યું. અત્યાર સુધી કેટલીક જગ્યાએ તમારું સન્માન થયું? 10-12 ઠેકાણે સન્માન થયું અમારું. તમને કઈ સાડી મળી હશે, કઈ થેલો મળ્યો હશે, સન્માન પત્ર મળ્યું હોય? અત્યારે સરકાર પાસેથી તમે શું અપેક્ષા રાખો? સરકાર પાસે સરકારને જોવું જોઈએ ને કે આવી પરિસ્થિતિમાં છોકરાને મૂકીને કામ કરવા જતી હતી, તો એને સમજવું જોઈએ કે આ હવે જે અમારું કામ હતું તો એ કરવા આવતા હતા, તો હવે આ નબળી હાલતમાં છે અને ઘેઢામાં આવતા જેવા થઈ ગયા, હવે અમારે તો કંઈ આવક છે નહીં, તો એ લોકોને જોવું જોઈએ ને કે આને થોડુંક જાત સહાય કરી અમે એમ. જાનની પરવા કર્યા વગર રિપેર કર્યો રનવે, એ 200 જેટલી માથાપડની વિરાંગના. માધાપણના સ્થાનિક રહેવાસી અને અગ્રણી આ અવસરને માત્ર કચ્છ કે ગુજરાત નહીં, પરંતુ સમગ્ર દેશની મહિલાઓ માટે ગૌરવની વાત છે. જે માધાપણની મહિલાઓએ 1971માં વતન પ્રેમ બતાવ્યો હતો, તેમના આ સાહસને કાયમી સંભારણું બનાવવા પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વાર અને માધાપર ગામ નજીક વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે.
તેમાં સ્ટેનલેસ સ્ટીલના પ્લેન અને કાંસ્યની પ્રતિમાઓ સાથે યુદ્ધ સમયની ઝાંખી ત્રાદસ કરવામાં આવી છે. 3/12/1971 થી 17/12/1971 સુધી ચાલેલા સંઘર્ષમાં 3 દિવસના યોગદાન બદલ તે સમયથી આજ દિવસ સુધી દેશના સુરક્ષા વિભાગ અને વહીવટીતંત્ર નોંધ લઈને બહુમાન કરતા આવ્યા છે. એર સ્ટ્રીપ બનાવવામાં ભાગ લેનાર 322 મહિલાઓમાંથી હાલ 47 વિરાંગનાઓ હયાત છે, જેમાં 23 જેટલી બહેનો સંપૂર્ણ સ્વસ્થ છે. તેમાંની મોટાભાગની મહિલાઓ માધાપરમાં જ રહે છે. માધાપરની વિરાંગના મહિલાઓની શૌર્યતા, વીરતા અને દેશપ્રેમને આજે દેશભરમાં ખુમારી જગાડી છે. વિરાંગના મહિલાઓની કહાની પર ધ પ્રાઇડ ઓફ ભુજ નામની ફિલ્મ પણ બનાવવામાં આવી છે. એડસ ટીવી આ વિરાંગના મહિલાઓને સલામ કરે છે. બ્યુરો રિપોર્ટ, અલી મોહમ્મદ, ZS TV, કચ્છ.